રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ભાજપ સરકારના રાજમાં છેલ્લા 5 મહિનામાં 43 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં ઐતિહાસિક ભાવ વધારાથી સામાન્ય આમ જનતાની કમર તૂટી ગઈ છે. એક તરફ કોરોનાની મહામારીમાં લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, તેવા સમય સતત વધતા જતા પેટ્રોલના ભાવ વધારાથી સામાન્ય જનતા મુશ્કેલમાં મુકાઈ ગઈ છે, જેના વિરોધમાં આજે નર્મદા જિલ્લામાં નર્મદા કોંગ્રેસ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં રાજરોક્ષી ટોકીઝ પેટ્રોલ પંપ પાસે રાજપીપળા ખાતે કોંગી કાર્યકરોએ પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર અને પ્રજા વિરોધી ગણાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ, ગુજરાત પ્રદેશ મંત્રી પ્રફુલ્લ પટેલ, ઇમ્તિયાઝ અલી કાદરી, જીપીસી વર્કિંગ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટ શાહીનૂર પઠાણ, રાજપીપળા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિત કોંગી કાર્યકર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા કરી મહામારી સમયે પ્રજા પર મોંઘવારીની માર નાખી રહી હોય 5 મહિનાના ગાળામાં 43 વખત ઐતિહાસિક ભાવ વધારો કરવામાં આવ્યો હતો. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. આ ભાજપ સરકાર કે અચ્છે દિનની આશામાં દરેક વર્ગે, મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય કે શ્રીમંત વર્ગ હોય, આ ભાજપ સરકારને 2014થી ચૂંટી લાવી છે. પણ આપ જુઓ કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તે વખતે પેટ્રોલ 60 રૂપિયા લીટર હતું અને ડીઝલ તમારે 45 રૂપિયા લીટર હતું, અને તે વખતે ક્રૂડ ઓઇલના ભાવ 110 રૂપિયા હતા. આજની તારીખમાં ક્રૂડ ઓઇલના ભાવ 50 થી 60 ડોલર છે, છતાં પણ કમર તોડ ફટકો 42 વખતથી આ ભાજપ સરકાર જો હાલતી હોય અને 102 રૂપિયા સુધી પેટ્રોલ અને ડીઝલનો ભાવ આ લોકોએ વધારતા હોય તો અમારો આનો સખત વિરોધ છે.